अच्छा मग मसाला सर, अंदाजे कितना किलो सब्जी, एक सब्जी बनानी पड़ती है? मग रोज का मतलब कोई भी कटोर सुबह में 9 किलो लेना पड़ता है। 9 किलो लेना पड़ता है। और हरी सब्जी वगैरह बोले? हरी सब्जी कम से कम 40 किलो। 40 किलो, 40 किलो। क्या बात। और अंदाजन कितनी रोटियां यहाँ पे? रोटियां 2.5 घंटा चलता है मशीन, 3 घंटा चलता है सर। 3 घंटा, 1 लाख में 1000 रोटी निकलती है सर उसके। अच्छा, मतलब कम से कम 4-5 हज़ार रोटियां आराम से सर। बिल्कुल। હું એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં જેવું નામ લેતા વેત જ એ ફૂડનો ટેસ્ટ, એની ક્વોલિટી અને એ ફૂડ સહકર્મી પાસેનો આશય જે છે એ બધું સમજાઈ જાય, મારે વધારે કાંઈ બોલવાની જરૂર ના પડે। ઇવન અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ પણ મને કહી ચૂક્યા છે ને, અહીંયા પણ મને ભેગા થઈ ગયા હતા, અને હું આવી ગયો છું અત્યારના રામદેવનગર બસ સ્ટોપ જે છે ઈશ્વર રોડ ઉપર, એની બરાબર બાજુમાં શ્રી હરિ ડાઇનિંગ હોલ સદવિચાર પરિવાર। સદવિચાર શબ્દ જ એન ઇટ સેલ્ફ ઘણું બધું ડિસ્ક્રાઈબ કરે છે કે વાત શું છે, ફૂડ સર્વ કરવાની પાછળનો આશય શું હશે, એની ક્વોલિટી કેવી હશે અને ટેસ્ટ કેવો હશે। એ અમારા માટે પહેલો ક્વેશ્ચન તો એ જ હોય કે બપોરે કઈ રીતે કરશું, જેમ કે હું બેઝિકલી સુરતનો છું તો અહીંયા ટિફિન માટે પહેલી ફેસિલિટી જોવી પડે, એના માટે અહીંયા ડેઈલી બપોરે સારું એવું જમવાનું મળી રહે છે, એટલે એ એક અમારો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય સારી રીતે, જે કે બધા જ અહીંયા નજીકમાં કોઈ બી હોય તો બધા માટે સારું સોલ્યુશન। કંપનીમાંથી શોધ્યું અને અમે કંપનીને કીધું કે જમવાનું જો આપે જ છે તો પછી અહીંયા જ આપે, બરાબર, અહીંયા સરસ ગરમ ગરમ મળતું હોય તો પછી કોને વાત છે, કોણ ટિફિન ખાય। શું અહીંયા બે પ્રકારના મેન્યુ છે, એક ટિફિન માટેનું છે અને એક અહીંયા તમે ઇનહાઉસ તમે જમવા માગતા હો તો? અહીંની એક બહુ સારી સર્વિસ છે કે જે વૃદ્ધ લોકો છે, સિનિયર સિટીઝન્સ છે, એમને આ જે 5 કિલોમીટરની પેરિફરીમાં જે લોકો રહેતા હોય એમને કોઈ ચાર્જિસ, ડિલિવરી ચાર્જિસ લીધા વિના માત્ર 80 રૂપિયાની અંદર ત્યાં ટિફિન પહોંચતું કરી દેવામાં આવે છે, અને એ જ 80 રૂપિયાની અંદર અહીંયા પણ તમે જમી શકો છો અનલિમિટેડ। જે લોકો ખરેખર અહીંયા ભણતા હોય અમદાવાદની અંદર રહીને, આજુબાજુમાં રહીને, જે સિનિયર સિટીઝન્સને ખરેખર જરૂર હોય બેઠક ફૂડની, સારા સાત્વિક ભોજનની, એ લોકો માટે આ થાળી આશીર્વાદરૂપ છે હું એવું બોલું ચાલે। અમારા જેવા ફૂડ બ્લોગર પણ જ્યારે પોતાના ગામની બહાર નીકળીને કામ કરતા હોય, સવારથી લઈને રાત સુધી બેક ટુ બેક અલગ અલગ જગ્યાએ ફૂડ ટેસ્ટ કરતા હોય અને અલગ અલગ જગ્યાની મેકિંગ પ્રોસેસ બતાવતા હોય તમને, ફૂડ મેકિંગ પ્રોસેસ, પણ એને પણ બપોરે કે રાત્રે એક વખત એવું થાય કે હવે કાશ એવી જગ્યાએ થોડું સાત્વિક અને ઘર જેવું જમવાનું મળી જાય। બારે ફૂડ બ્લોગિંગ કરતાં કરતાં એક દિવસમાં એક વખત વિચાર આવે કે કાશ ઘર જેવું જમવાનું મળી જાય, અને આજના દિવસમાં પણ એ વિચાર આવ્યો અને રેફરન્સીસ પણ એવા આવ્યા હતા। હું એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં જેવું નામ લેતા વેત જ એ ફૂડનો ટેસ્ટ, એની ક્વોલિટી અને એ ફૂડ સહકર્મી પાસેનો આશય જે છે એ બધું સમજાઈ જાય, મારે વધારે કાંઈ બોલવાની જરૂર ના પડે। ઇવન અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ પણ મને કહી ચૂક્યા છે ને, અહીંયા પણ મને ભેગા થઈ ગયા હતા, અને હું આવી ગયો છું અત્યારના રામદેવનગર બસ સ્ટોપ જે છે ઈશ્વર રોડ ઉપર, એની બરાબર બાજુમાં શ્રી હરિ ડાઇનિંગ હોલ સદવિચાર પરિવાર। સદવિચાર શબ્દ જ એન ઇટ સેલ્ફ ઘણું બધું ડિસ્ક્રાઈબ કરે છે કે વાત શું છે, ફૂડ સર્વ કરવાની પાછળનો આશય શું હશે, એની ક્વોલિટી કેવી હશે અને ટેસ્ટ કેવો હશે। આવો તમને દેખાડું, ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે, હું છું સમીર અને હું આવી ગયો છું ત્યાંના અમદાવાદના સેટેલાઇટ એરિયામાં અને કોર્ટયાર્ડ મેરિયોટ હોટલની બરાબર બાજુમાં આજે સદવિચાર પરિવાર। ફરી પાછો કહી દઉં તમને એડ્રેસ, આ છે ઈશ્વર રોડ અને અહીંયા રામદેવનગર બસ સ્ટોપ છે, એની બરાબર બાજુમાં શારદાનગર શારદાબેન હરિભાઈ પંચાલ આ કેમ્પસની અંદર અહીંયા ઘણી બધી સામાજિક એક્ટિવિટીઝ પણ થાય છે, સોશિયલ સર્વિસ પણ થાય છે, અને એમાં જ આ સદવિચાર પરિવારનું કોમ્યુનિટી કિચન આવેલું છે, લેટ્સ ચેક ઇટ આઉટ। એવા વૃદ્ધો કે જેમના બાળકો અમદાવાદમાં નથી, અહીંયા આસપાસમાં એમની આસપાસ નથી રહેતા, એમને એ ઢળતી ઉંમરે ફૂડને લગતી કોઈ તકલીફ ન થાય એવા એક સારા વિચારથી આ ભોજનાલયની શરૂઆત થઈ, અને ધીરે 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 એનું ફલક એટલું વિસ્તરતું ગયું કે માત્ર વૃદ્ધ સુધી નથી જીમિત રહ્યું, જે કોઈ પણને સાત્વિક ભોજન ખાવું છે એના માટે આ કિચન જે છે એ ખુલ્લું રહ્યું। 1952માં શરૂઆત થઈ સદવિચારની, એ સદવિચાર ને ફૂડ સાથે જોઈન કરવામાં આવ્યું 2015માં। આપણી સાથે સદવિચાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ પંચાલ। સર, બેઝિક તો હમણાં આપે વાત કરીને મેં હમણાં કીધું, પણ જે
પહેલો વિચાર આવ્યો છે કે મારે લોકોને સાત્વિક ભોજન કરાવવું છે, એ કયો હતો અને કોણ? મારા એક ભૂતપૂર્વ ટ્રસ્ટી હતા માણેકલાલ કા દાદા, કે જેમની 85મી વર્ષગાંઠ અમે અમારા કેમ્પસમાં ઉજવી એમની ઈચ્છા મુજબ, ત્યારે એમણે રજૂઆત કરી કે મારા જેવા વૃદ્ધો આપણા સદવિચારની આજુબાજુના વિસ્તારમાં રહે છે, જેમના સંતાનો પરદેશ સ્થાયી થયા હોય, બીજા રાજ્યોમાં સ્થાયી થયા હોય, એ લોકોને ભોજનની ઘણી તકલીફો પડતી હોય છે જે મારા જાણમાં આવ્યું છે. તો 85મી વર્ષગાંઠે ટ્રસ્ટીઓને હું એવી વિનંતી કરું, રિક્વેસ્ટ કરું કે જે તમે આ વૃદ્ધોને ભોજનાલય ઘેર બેઠા આપી શકીએ અથવા વૃદ્ધો આપણા ભોજનાલયમાં આવીને જમી શકે એવું એક કમ્યુનિટી, સિનિયર સિટીઝન કમ્યુનિટી કિચન તમે શરૂ કરો, તો એના માટે જે કંઈ ફંડ શરૂઆતનો જોઈશે હું એ ડોનેશન તરીકે આપવા તૈયાર છું. રાઈટ. પછી ધીમે ધીમે બીજા લોકોને પણ લાભ મળતો ગયો અને જે ખરેખર સાત્વિક ભોજનના એમની ઈચ્છા મુજબ લોકેશન પસંદ કરી અને અમે લગભગ આટલું મોટું કેમ્પ કમ્યુનિટી કિચન ફક્ત 3 મહિનામાં અમે ઊભું કર્યું, કન્સ્ટ્રક્શન કર્યું. અરે વાહ. અને ત્યાર 3 મહિના પછીની જે દશેરા આવતી હતી એ દશેરા 2015ની દશેરાને દિવસે આ કમ્યુનિટી કિચનનું આપણે વિધિવત લોકાર્પણ કર્યું રિબન કાપીને દાદાના હસ્તે. વાહ. આ કિચનની બીજી ખાસિયત વિશે થોડું જણાવશો કે અહીંયા આવનારા લોકો? આ કિચન 2015માં શરૂ થયું ત્યારે સિનિયર સિટીઝન માટે એક્સક્લુસિવલી શરૂ કરવાનું આવ્યું હતું, પણ પછી અમારા સદવિચાર પરિવારમાં યુપીએસસી જીપીએસસી વગેરેને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓનો લાભ લે છે, જે મોટાભાગે અમદાવાદમાં પીજી તરીકે રહેતા હોય, પીજી તરીકે જેમને જમવાની બહુ અગવડ પડતી હોય કે કોઈને ક્યાંક દૂર જમવાનું બાંધેલું હોય, બરાબર છે? તો એમની રિક્વેસ્ટ આવી કે ભાઈ અમને આ ભોજનાનીનો લાભ આપો તો અમારો જવા આવવાનો સમય બચી જાય. એટલે અમે ટ્રસ્ટી મંડળમાં નક્કી કર્યું કે હવે આપણે સિનિયર સિટીઝન સિવાય દરેક વર્ગના માણસોને ઇરિસ્પેક્ટિવ ટુ એની એજ, નાનામાં 10 વર્ષના બાળકથી માંડીને તે સિનિયર સિટીઝન દરેકનો આપણા ભોજનાલયમાં એમને લાભ લેવાની આપણે છૂટ છે. દિવસમાં 2 વખત અહીંયા દિવસમાં બપોરે 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી બપોરનું લંચ મળતું હોય છે, સાંજે 7 વાગ્યાથી લગભગ 9:30 સુધી સાંજનું ડિનર મળતું હોય છે. 80 રૂપિયામાં અનલિમિટેડ, 80 રૂપિયામાં અમે અહીંયા આગળ શુદ્ધ સાત્વિક અનલિમિટેડ ભોજન અહીંયા બેસીને આપીએ છીએ. 5 કિલોમીટરના ઘેરાવામાં ઘરે બેઠા સિનિયર સિટીઝનને ડિલિવરી ચાર્જ લેતા નથી અને ટિફિન 5 ખાનાનું આપીએ છીએ, જેમાં 2 શાક હોય, દાળ ભાત શાક રોટલી હોય છે. વાહ, બહુ સરસ. તે ઉપરાંત બહાર થોડા સમય પછીથી લોકોની ડિમાન્ડ આપ યંગસ્ટર જે આવતા એમની કે ભાઈ ફાસ્ટ ફૂડ જેવું આપો તમે, એટલે અમે સાઉથ ઇન્ડિયન ડિશિસ બહાર ચાલુ કરી સગવડ ઉપર, કે જ્યાં ભાજી પાંવ છે, 2-3 જાતના ઢોસા છે, ચાઇનીઝ છે, એ બધી સુવિધા અમે લગભગ છેલ્લા 4 વર્ષથી ઊભી કરી છે અને એનો પણ લાભ સાંજના 7 વાગ્યાથી 9:30 સુધીમાં ઘણા વ્યક્તિઓ આવીને કુટુંબમાં સાથે બેસીને જમવાનો લાભ લેતા હોય છે. સરેરાશ અમારા કિચનમાં રોજની 800થી માંડીને રવિવાર ગણીએ તો 1000 માણસોની મુલાકાત લે છે. વાહ, થેન્ક યુ વેરી મચ. અને આપણી સાથે એમના હેડશેફ, શું નામ સર આપનું? મારે જોગસિંહ પવાર. અચ્છા, મેં જોયું હમણાં જે અંદર મશીન છે, 1 કલાકમાં 1000 રોટલીઓ, 1000 રોટલી 1 લાખ, 1 મિનિટમાં 20 રોટલી હોઈ જતી, 1 મિનિટમાં 20 રોટલી, એટલે કોન્સ્ટન્ટ ચાલુ જ હોય. કેટલા વાગે થી મશીન ચાલુ કરી દેવું? સુબે હમ 11 બજે ચાલુ કરતે, ઓર 2 બજે તક ચાલતી, 2 બજે તક, ઓર શામ કો ભી એ રહેતા હૈ, શામ કો ભી 7 બજે સે 9:30 બજે તક. વાહ વાહ. અંદાજે એક દિવસમાં કેટલા લોકો લાભ લેતા હશે આપણો? 2 ટાઈમ ના કરે ને 600-700 માણસ જવા, 600-700 લોકો જમતા હશે, બરોબર. ફૂડ અહીંયા શું શું છે એ તો આપણે જોયું, કિચનની ટૂર કરીએ, કઈ રીતે બને છે એની રોટલીઓ? અહીંયા કોન્સ્ટન્ટ સબ્ઝી જે છે ગરમ થતી રહે છે, રાઈસ, 3 પ્રકારના શાક, દાળ, અને અહીંયા બને છે ઓટોમેટિક મશીનની અંદર આ રોટલીઓ. ₹80માં એનું અનલિમિટેડ ફૂડનું કૂપન છે. અહીંયા આવતાની સાથે પહેલાં કૂપન લઈને અને પછી બધી વસ્તુ સેલ્ફ સર્વિસ છે, બફે છે, એટલે જેટલું જોઈએ એટલું જ આપણે આપણી થાળીમાં લઈએ.
એ આપણી પર ડિપેન્ડ કરે છે. અને અન્ય બગાડ એ ઈશ્વરનું અપમાન છે, એના પર ધ્યાન લઈને પછી ટોકન લેવું. અને અમને બે ટોકન્સ આપજો. થેન્ક યુ. અચ્છા આ છે, ઓકે થેન્ક યુ. મગ થોડા લેશું, બટાકા લેશું, દાળ પણ લેશું. રોટી સીધી આપણા ટેબલ ઉપર આવી જાય છે. ગરમા ગરમ ઘીથી લથપથ રોટલી, ઘરની જે એકદમ આપણે ઘરે ખાવાની જાત પડી ગઈ ને, મસ્ત નાનકડી ફુલકા રોટલી, એ જ ફીલ આવી રહી છે. તેના શાક બનાવવાનું એનું જે ટેક્સચર છે, ઇવન એના મસાલાનું આવરણ લાગે છે શાક ઉપર, એ બધું 100% ઘર જેવી ફીલ થાય છે. જે વસ્તુની પાછળનો આશય સદવિચાર સાથે જોડાયેલો હોય અથવા સદભાવના સાથે જોડાયેલો હોય, ત્યાં કોઈ ફૂડ રિવ્યૂ ન થાય, ત્યાં તો બસ જોતા જ ખાવાનું મન થાય. એટલે જે સ્ટુડન્ટ્સ હોય, જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની, યુપીએસસીની કે જીપીએસસીની તૈયારીઓ પણ કરતા હોય, અને એ લોકો માટે સૌથી વધારે એક હેડેક હોય છે કે ભલે ત્યાં સુધી એ લોકો એટલા બધા ફૂડી ના હોય, પણ બે ટંકનું જે છે ને ભોજન એના માટે મળી જાય એ ઘણું હોય. એવા લોકો માટે બહુ જ બેસ્ટ જગ્યા છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે અને સિનિયર સિટીઝન્સ માટે. આમાં કંઈ વધારે પડતા શબ્દોનો પ્રયોગ કરવાની મારી જરૂર જ નથી. હાઇજીન વેલ્યુ કેટલી મેન્ટેન કરવામાં આવી છે તમે કિચનમાં જોઈ લીધો, તમારે મારે કંઈ બોલવાનો, કોઈ શબ્દ બોલવાનો આવતો જ નથી. મગનો ટેસ્ટ પણ એકદમ જેને કે બેલેન્સ મસાલાવાળો છે, નહીં ખાટા, નહીં મોડા, નહીં તીખા, એકદમ સિમ્પલ. તમે જુઓ, નોર્મલી બારે રેસ્ટોરન્ટમાં જતા હોય એ શાકના મસાલા, એ શાકનું ટેક્સચર અને જે ઘરે ખાતા હોય ને એ ખબર પડી જાય. અહીંયા સ્વાદમાં, અરોમામાં અને બધી રીતે ઘરની ફીલ આવી રહી છે. અને આ કોઈ બ્લોગિંગ કરવા ટાઈમે જેમ આપણે કોઈ જે મારે તમને શબ્દો કહેવાના છે એટલા માટે નથી કહી રહ્યો, કાયદેસર થાળી હાથમાં હોય ને એની સાથે જ જે રીતે શાકને ત્યાં ગરમ કરીને સર્વિસ ટેબલ ઉપર લાવવામાં આવ્યું, ત્યાં જ મને સમજાઈ ગયું કે આજે બે દિવસ પછી એક એવું ભોજન મળશે કે જેમાં કાયદેસર સમજે કે ઘર જેવી ફીલ આવવાની હોય. તમે અમારા જેવા ફૂડ બ્લોગિંગમાં બહાર નીકળતા હોય ને એનું વાત આખી અલગ હોય, પણ જે લોકો ખરેખર કામ ધંધા સબબ કે લાંબા સમય માટે ઘરની બહાર નીકળતા હોય કે ખાસ કરીને કોઈ સ્ટડીના પર્પઝથી ઘરની બહાર લોંગ ટાઈમ માટે રહેવાના હોય, એ લોકો માટે ફૂડ અને અમારા જેવા ફૂડ બ્લોગર માટે ફૂડ બેના માઇને અલગ થઈ જાય છે, મિનિંગ્સ અલગ થઈ જાય. જે લોકો ખરેખર અહીંયા ભણતા હોય અમદાવાદની અંદર રહીને, આજુબાજુમાં રહીને, જે સિનિયર સિટીઝન્સને ખરેખર જરૂર હોય બે ટક ફૂડની, સારા સાત્વિક ભોજનની, એ લોકો માટે આ થાળી આશીર્વાદરૂપ છે. હું એવું કહું છું, ચાલે એટલો સંતોષનો ઓળકાર આવતો હોય છે. હું એવું કલ્પના કરું છું, કદાચ હું એવી કલ્પના કરું કે હું કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું અને મારે આખો મહિનો બહાર જ ઘરની બહાર રહેવાનું છે, ત્યારે મારે જે ફૂડની જરૂર પડે ને એને જે હું એક્સપેક્ટ કરતો હોય કે મને એવું ફૂડ મળી જાય, એક જ એક જ એક હું એક્સપેક્ટ કરતો હોય કે મને એક મને એક ફૂડ મળી જાય આખો મહિનો, અને સાવ ઘર જેવું હોય, હું મિસ કરતો હોઉં, ત્યારે આ થાળી એ વસ્તુની ગરજ સારે છે. વધારે બોલવા જેવું નથી, અને એન્જોય કરવા જેવું છે. અમદાવાદ આવો અને ઘરને મિસ કરતા હો તો ડેફિનેટલી અહીં આવો. લોકેશન અને ટાઈમિંગ્સ ફરી પાછા હું ડિસ્ક્રિપ્શન નોટની અંદર આપી દઈશ. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.
आज एसजी हाईवे ऊपर नो रामदेवनगर बस स्टॉप अने एनी पासे आ छे शारदाबेन हरिभाई पंचाल सदविचार परिवार। सदविचार ट्रस्ट द्वारा घनी बधी सेवाकीय प्रवृत्तिओ पण थाय छे, एमांनी एक आ छे कम्युनिटी किचन।